નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર દ્વિતીય પરીક્ષાના જે પ્રશ્ન પેપર છે એના સંપૂર્ણ સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ મિત્રો આવા વિડીયો મેળવવા માટે આજ જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી દેજો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી તમને મળતી રહે તો તમે મિત્રો જોઈ રહ્યા છો ધોરણ દસ છે વિષય છે ગુજરાતી દ્વિતીય વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પેપર વિશે વાત કરીશું બરાબર

કે આવી બધી પરિસ્થિતિ હોય છે જો તમારા લોકોએ ટોટલી ડિફિકલ્ટીસ વગેરે એકદમ સરસ મજાનું સોલ્યુશન અને આખા અભ્યાસક્રમનું જો પુનરાવર્તન કરવું હોય તો તમને લોકોને એકદમ સરસ મજાની પ્રોસેસ દ્વારા સરસ એનિમેશન વગેરે એકદમ સુપર ટુપર તૈયારી કરવામાં આવશે અને એકદમ સરસ તૈયારી કરી બીસી ક્લાસીસ સાથે જોડાઈ અને તમે તમારું રિઝલ્ટ સરસ જેમ અમારા જૂના વિદ્યાર્થીઓ લાવી ચૂક્યા છે એ રીતે તમે પણ અમારી સાથે જોડાઈ અને બહુ જ સરસ મજાનું રિઝલ્ટ કવર કરી શકો છો આ કોર્સની અંદર તમને શું મળશે એની સાથે

એની સામે અલગ અલગ એનો સાહિત્ય પ્રકાર આપેલો છે કે નવલિકા છે પ્રવાસ છે લોકકથા છે છે નિબંધ કે લઘુકથા છે બરાબર ત્યાર પછી વાત કરી નંબરમાં નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ ખાલી જગ્યા પૂરો જે તમને ચાર ગુણનો પ્રશ્ન આપેલો છે પહેલો સવાલ આપ્યો છે રામે ખાલી જગ્યા નામની રાક્ષસીનો વધ કરેલો બરાબર ત્યાર પછી આહવાની ગલી કુચીઓમાં લેખક ખાલી જગ્યા લઈને રખડ્યા પછી ગીરીમાળાનો ધોધ ખાલી જગ્યા નદી પર પડતો ભાઈ ઝૂંપડામાં ખાલી જગ્યા કણસી રહી હતી બરાબર તો આ રીતના તમને ચાર ખાલી જગ્યા પ્રકારના પ્રશ્ન આપેલા છે બરાબર મિત્રો આ વિડીયોનું સંપૂર્ણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં જે તમને લિંક આપેલી છે તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને પીડીએફથી તમે ડાઉનલોડ કરી શકશો અથવા ટેલિંગ ગ્રુપમાં તમે જોઈન થશો ત્યાંથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી પ્રશ્ન આવ્યો છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બરાબર સત્તા વધારની શક્તિ એટલે શું જે તમને બે ગુણનો પ્રશ્ન આપેલો છે જેમાં બે પ્રશ્ન આપેલા છે બંને પ્રશ્ન એક એક ગુણના છે ત્યાર પછી દસ નંબરનું છે સાના માનના આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા સાના આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા એક ગુણનો પ્રશ્ન તમને છે ત્યાર પછી નંબરનો પ્રશ્ન આપ્યો છે નીચે આપેલા પ્રશ્ન ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે તમારે લખવાના છે એમાં અગિયાર નંબરનો સવાલ તમને આપ્યો છે આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું બરાબર બાર નંબરનો સવાલ છે લેખકની મુસાફરી યાત્રા શા માટે બની રહી હતી તે નંબરનો સવાલ છે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી ત્યાર પછી ઈ નંબરનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દશ વાક્યમાં ઉદાસર ઉત્તર લખો કોઈ પણ બે લખવાના છે એમાં ચૌદ નંબરનો સવાલ છે નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં લખો પંદર નંબરનો સવાલ છે રાજુની મનોવ્યવસ્થા તમારા શબ્દોમાં લખો પછી સોળ નંબરનો પ્રશ્ન આપ્યો છે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો બરાબર તો મિત્રો આ તો વિભાગ એ નંબરનો પ્રશ્ન હવે જોશું આપણે વિભાગ બી બરાબર ચાલો એમાં નંબરનો પ્રશ્ન આપ્યો છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો જેમાં તમને અલગ અલગ બરાબર નામ આપ્યા છે શીલવંતુ સાધુને બોલીએના કાઇ ચાંદલીઓના દીકરી બરાબર એની સામે અલગ અલગ સાહિત્યનો પ્રકાર આપેલો છે બરાબર તો તમારે જવાબ તમારા જે પ્રકાર છે તમારે ટીક કરીને લખવાનો છે તમને પ્રશ્ન આપેલો છે ચાર ગુણનો બરાબર આગળ લઈ શું બ નંબરનો છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ઓકે તમે એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જે તમને ચાર ખાલી જગ્યા આપેલી છે તે તમારે ફાઇન કરવાની છે તો કે વૈષ્ણવનું કાવ્ય ખાલી જગ્યા નથી પ્રિય હતું પછી શીલવંતુ સાધુને ખાલી જગ્યામાં પરિત હોય છે ત્રેવીસ નંબરનો કવિ સ્નેહનું ઝરણું ખાલી જગ્યાને કહે છે કવિ ગરવી ગુજરાતી ભાષાને ખાલી જગ્યા કહી છે બરાબર તો અલગ અલગ તમને એના કાઉસમાં તમને જે ઓપ્શન આપેલા છે નામ એ તમારે એકવીસ નંબરથી ચોવીસ નંબરના પ્રશ્નમાં જવાબ તમને લખવાના છે મિત્રો વિડીયોની પીડીએફ ફાઇલ સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી લિંક ઉપર તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો અથવા તો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમે જોઈન થઈ શકો છો કો નંબરનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પચીસ અને છવ્વીસ નંબરનો પ્રશ્ન છે કે સીલવંતુ સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે છવ્વીસ નંબરનો પ્રશ્ન છે ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે પછી ડ નંબરનો પ્રશ્ન એ નીચે આપેલા પ્રશ્નો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે તમારે લખવાના છે એમાં સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે કવિ સુધી મહુડાની છાંય તળે પડી રહેવા માંગે છે અઠ્યાવીસ નંબરનો કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે ઓગણત્રીસ સત્યના આયુધની કઈ વિશેષતા છે તો ત્રણમાં તમારે કોઈ પણ બે લખવાના છે એ નંબરનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નો આઠ દસ વાક્યમાં ઉદાસર ઉત્તર લખો કોઈ પણ બે લખવાના છે ત્રીસ નંબરનો છે દિવસો જાદુ જાદુઈના જાય છે જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો એકત્રીસ નંબરનો છે બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને સો જીવન બોધ આપે છે બત્રીસ નંબરનો પ્રશ્ન છે વતનથી વિદાય થતા કાવ્યના કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો તો આ રીતના કાંઈક પ્રશ્નો તમને આપેલા છે મિત્રો તમને પેપર ગમે તો છે તમારા મિત્રો ધોરણ દસમાં ભણતા હોય છે વિડીયોની લિંક શેર કરો એટલે પણ પેપરનું થોડું ઘણું સોલ્યુશન કઈ રીતના પ્રશ્નો છે જોઈ શકે બરાબર અને કઈ ટાઈપના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે વિભાગ સી છે માગ્યા પ્રમાણે ઉત્તર લખો નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં તમને તેત્રીસ નંબરનો પ્રશ્ન આપેલો છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો વિદ્યાર્થી બરાબર તો જવાબ તમારો શું આવશે જો તમે જોઈ શકો છો વિદ્યાર્થી બરાબર આ એનો જવાબ આવે ત્યાર પછી ચતુર્સ ચતુમાસ બરાબર તો ચાતુર માસ આવશે એમાં ઓકે ચાલો પછી નીચેની શબ્દની સાચી જ સંધિ જોડો ગય વત્તા અક તો શું થાય બરાબર તે તમારે ગાયક થાય ગોયક થાય કે ગયક થાય તમારે લખવાનું છે પછી નીચેના શબ્દનો સમાસ ઓળખાવો સૂર્યાસ્ત બરાબર ઓપ્શન આપ્યા છે તત્પુરુષ સમાજ દ્વંદ સમાસ કે કર્મધારી સમાજ છત્રીસ નંબરનો પ્રશ્ન છે બંને શબ્દના છોડણી ભેદ અર્થ થતો અર્થભેદ જણાવો બરાબર કોષ અને કોષ ચાલો વાક્યમાં અલંકાર પ્રકાર જણાવો છે અડત્રીસ નંબર પ્રશ્ન એવો છે આપેલા શબ્દમાં કયો પ્રત્યે રહેલો છે તો અપરીત બરાબર તો જે પણ આવે પૂર્વ પ્રત્યે અથવા પર પ્રત્યે અથવા એક પણ નહીં તમારે લખવાનું છે ઓગણ નંબરનો નીચેના શબ્દનો નો સમાન શબ્દ શોધીને લખો સખી બરાબર પછી અદેખાય તો જાઓ તો એ તમારે ફાઇન કરવાનું છે ચાલીસ નંબરનો પ્રશ્ન આપેલા સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર આસુ બરાબર તમારી જાતિવાચક ક્રિયા વાચક દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય બરાબર ચાલો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એકતાલીસ નંબરનો પ્રશ્ન એ પછી કે રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો અહીંયા જોડાઈ જવું બરાબર પછી બેતાલીસ નંબરનો પ્રશ્ન એ પછી કહેવતનો લખો છાસ લેવા જવું અને દોણી સંડાડવી તેતાલીસ નંબરનો પ્રશ્ન છે નીચેના શબ્દો એક શબ્દ આપો ચોક્કસ સમયગાળાનો ચોમ્માલીસ નંબરનો નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો સ્તુળ પછી પિસ્તાલીસ નંબરનો સવાલ છે અમે જીવલાને ઘેર પહોંચાડ્યા કર્મણી વાક્યમાં ફેરવવાનું છે છેતાલીસ નંબરનો પ્રશ્ન એ પછી નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ જણાવો આલવું એટલે શું આપવું થાય બરાબર તો આ રીતનો તમને છેતાલીસ નંબરનો પ્રશ્ન આપેલો છે સુડતાલીસ નંબરનો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી વિશેષણ સુધીનો પ્રકાર જણાવો તો કે સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે પછી અડતાલીસ નંબરનો છે ક્રિયા વિશેષણ શોધવાનું છે મીનાએ ઝડપથી જવાબ લખ્યો ઓગણપચાસ નંબરનો પ્રશ્ન તમને આપ્યો છે કે નીચેના શબ્દના ઘટકો છૂટા પાડો ખાંડણીયું પચાસ નંબરનો છે પ્રેરક વાક્ય રીતના બનાવવું બરાબર એકાવન નંબરનો છંદ ઓળખાવો બાવન નંબરનો છે આપેલ છંદનું બંધારણ જણાવો પૃથ્વી બરાબર તો એ તમારે લખવાનું છે ચલો ત્યાર પછી વિભાગડીની ચર્ચા કરીશું કે જેની અંદર તમને અર્થ વિસ્તાર પ્રશ્ન નંબર ત્રેપનમાં આપેલો છે ત્યાર પછી અહેવાલ લેખન છે ત્યાર પછી ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો પ્રશ્ન આપેલો છે સૌથી પહેલાં જો ત્રેપન નંબરનો પ્રશ્ન જે તમને આપેલો છે વાક્યનો અર્થ વિસ્તાર કરો તો કે ઉગે કમળ પંખમાં તદપી દેવ સિરા ચડે નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવીય મૂલ મુવાય ગુણો વળે અથવા પ્રશ્ન આપેલો ને અથવામાં દુઃખીના દુઃખની વાતો સુખીના સમજી શકે સુખી જો સમજે પૂરું દુઃખના વિશ્વમાં ટકે બરાબર ત્યાર પછી નંબરનો પ્રશ્ન છે તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ શબ્દોમાં તૈયાર કરવાનો છે બરાબર પ્રશ્ન નીચે આપેલા આશરે ત્રીજા ભાગના સંક્ષપ્ત કરીને યોગ્ય શીર્ષક આપવાનું છે તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન ઉપર તમને ફેરેગ્રાફ આપેલો છે એને તમારે વન બાય થર્ડમાં આખો સંક્ષિપ્તમાં રૂપાંતર કરવાનું છે અને આખા ફોકરાને યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે ત્યાર પછી તમને જે પ્રશ્ન આપ્યો છે છપ્પન નંબરનો પ્રશ્ન આપ્યો છે ગમે તે એક વિષય પર તમારે જે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખવાનો છે અલગ અલગ ત્રણ ટોપિક આપ્યા છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવો અને છેલ્લો દીકરી ઘરની દીવડી એના તમને મુદ્દો મુદ્દાઓ પણ તમને આની અંદર આપેલા છે બરાબર છે તો મિત્રો આ હતું કંઈક ધોરણ દસનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાના આઈએમપી પ્રશ્ન પેપર વિશેની વાત જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય વિડીયો લાઇક કરો વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું નો વીડિયોમાં નવા પેપરમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ